गुड मॉर्निंग। धोरण छ विषय गणित चैप्टर नंबर एक संख्या परिचय। पहला तो आपने जोईए कि कई संख्या मोटी हसे अने कई संख्या नानी हसे। तो कोईपण एक अंकनी संख्या करता बे अंकनी संख्या छे ए मोटी कहेवाय। धारो के एक बे छे एक अंकनी संख्या छे अने एकत्रीस छे ए बे अंकनी संख्या छे। तो एकत्रीस छे ए बे करता मोटी संख्या कहेवाशे। बे अंकनी संख्या होय एना करता त्रण अंकनी संख्या मोटी कहेवाय। एटले के एकत्रीस संख्या छे, बीजी संख्या छे 433। तो एकत्रीस करता 433 ई मोटी संख्या कहेवाशे। त्रण अंकनी संख्या करता चार अंकनी संख्या छे ई मोटी कहेवाय। एटले के 433 छे એના કરતા 5410 છે એ મોટી સંખ્યા કહેવાય। એટલે કે જેમ જેમ અંક વધતા જશે તેમ તેમ એ સંખ્યા મોટી ગણાશે। હવે ધારો કે એમ આપેલું હોય કે બંને ત્રણ અંકની જ સંખ્યા આપેલી છે। એક આપેલી છે 433, એક આપેલી છે 444। તો આ સ્થાન થશે એકમ, દશક અને સો। જમણી બાજુથી ડાબી બાજુ જાઓ એવી રીતના તમારે એકમ, દશક, સો, હજાર, 10,000 એવી રીતના ગણવાના છે। તો તમારે પહેલા જોવાનું કે સોના સ્થાન અલગ અલગ છે કે જુદા છે। એટલે આ થઈ ગયું એકમ, દશક અને સો। તો સોના સ્થાન ઉપર ચાર ચાર સરખી સંખ્યા આપેલી છે। તો હવે એનાથી આગળ જોવાનું એટલે કે દશકનું સ્થાન। તો દશકનું સ્થાન ત્રણ અને ચાર છે દશકના સ્થાન ઉપર। તો ત્રણ કરતા ચાર મોટા થાય એટલે કે 444 એ મોટી સંખ્યા થશે। એવી જ રીતના આપણે હજારમાં લઈએ। ધારો કે હજારમાં છે ચાર ચાર અંકની સંખ્યા આપેલી છે। એકમાં આપેલી છે 5410, એકમાં આપેલી છે 5322। હવે આપણે ખબર છે કે ત્રણ અંક કરતા ચાર અંકની સંખ્યા મોટી થાય, પરંતુ જ્યારે બંને સંખ્યા ચાર અંકની જ આપેલી હોય ત્યારે શું કરવાનું? પહેલા જોઈએ એકમ, દશક, સો, હજાર। એકમ, દશક, સો અને હજારની છે તો હજાર ઉપર બંનેમાં પાંચ પાંચ સરખી સંખ્યા આપેલી છે। તો એનાથી આગળની હજારની આગળની સંખ્યા આવશે સો। તો સોના સ્થાન ઉપર જોઈએ તો એકમાં આપેલું છે ચાર, એકમાં આપેલું છે ત્રણ। તો ત્રણ કરતા ચાર સંખ્યા મોટી થાય એટલે કે બંનેમાંથી 5410 આ સંખ્યા છે એ મોટી થશે। હવે ધારો કે તમારે ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની છે। તો જ્યારે તમે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો ત્યારે શું થશે? તો તમારે પહેલા નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું થશે। પહેલા કહી લેવાની નાની સંખ્યા, પછી આપણે ચડતા હોય એટલે કે મોટી સંખ્યા તરફ જવાનું થશે। અને જ્યારે તમે ઉતરતા ક્રમમાં કોઈ પણ સંખ્યાને ગોઠવો ત્યારે તમારે પહેલા મોટી સંખ્યા લેવાની, પછી નાની સંખ્યા તરફ જવાનું। હવે જોઈએ આપણે સ્વાધ્યાય 1.1। તેમાં તમને ખાલી જગ્યા આપેલી છે દાખલા નંબર 1માં ખાલી જગ્યા આપેલી છે 1.1 દાખલા નંબર 1 એમાં પહેલી ખાલી જગ્યા છે કે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,000। એટલે કે 10,000 ને હું કેટલી વખત ગુણીશ અથવા કેટલી વખત હું 10,000 લઈશ તો મને 1,00,000 સંખ્યા મળશે? તો કેટલી વખત આવશે? 10 વખત। અહીંયા 10 છે એનો મિનિંગ એવું થશે કે 10 વખત હું 10,000 લઈશ ત્યારે મને 1,00,000 રૂપિયા મળે અથવા તો 1,00,000 સંખ્યા મળે। બીજું છે 1,000,000 બરાબર ખાલી જગ્યા 100,000। એટલે કે હું 100,000 કેટલી વખત સંખ્યા લઈશ ત્યારે મને 1,000,000 મળશે? તો એમાં પણ કેટલું આવશે? તો કે 10। ત્રીજું છે 1,00,000 બરાબર ખાલી જગ્યા 10,00,000। 10,00,000 સંખ્યા હું કેટલી વખત લઈશ ત્યારે મને 1,00,000 મળશે?
तो એમાં જવાબ આવશે 10। એના પછી ચોથી ખાલી જગ્યા જોઈએ, 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન, તો હું કેટલા મિલિયન લઈશ જ્યારે મને 1 કરોડ મળશે? તો એમાં પણ જવાબ કેટલો આવશે? તો કે 10 મિલિયન। અને હવે છેલ્લી ખાલી જગ્યા છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ, એટલે કે કેટલા લાખ લઈશ ત્યારે મને 1 મિલિયન સંખ્યા મળશે? તો કે આવશે 10 લાખ। પહેલો દાખલો અહીંયા પૂર્ણ થઈ છે। બીજો દાખલો છે, ટેક્સ્ટબુક બાજુમાં રાખજો, યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો। માત્ર સંખ્યા નથી લખવાની પણ અલ્પવિરામ પણ સાથે તમારે મૂકવાનું છે। એમાં એ છે 73,75,307, એટલે કે 73,75,307। હવે અલ્પવિરામમાં શું કરવાનું છે? પહેલા તમે સંખ્યા લખી લીધી, પછી તમારે છેલ્લેથી 3 અંક મૂકી અને એક અલ્પવિરામ આવશે, પછી 2 અંક મૂકી અને એક અલ્પવિરામ આવશે। હવે તમે જેમ જેમ આગળ જશો તેમ 2 અંક મૂકી અને તમારે અલ્પવિરામ કરવાનું છે, પણ શરૂઆતમાં કેટલી સંખ્યા લેવાની છે? 3 સંખ્યા લઈ અને તમારે અલ્પવિરામ મૂકવાનું રહેશે। બીજું છે 9,05,41, તો કે 9,05,41। હવે તમે જોવો તો પહેલા તમારે 3 સંખ્યા મૂકવાની છે, એટલે કે 3 સંખ્યા મૂકીને એક અલ્પવિરામ, પછી જો 2 સંખ્યા મૂકીને અલ્પવિરામ આવ્યું, 2 સંખ્યા મૂકીને અલ્પવિરામ। ત્રીજું છે 7,52,21,302, 7,52,21,302। આમાં તમે જોવો તો એકમ દશક લખવા હોય તો પહેલા આવશે એકમ, પછી નું જે હશે એને કહેવાશે દશક, પછી જે હશે ઈસો, જમણી બાજુથી શરૂ કરી ડાબી બાજુ જોવાનું છે, એકમ દશક સો, પછી આવશે હજાર, એના પછી આવશે 10,000, એના પછી આવશે લાખ, પછી આવશે 10 લાખ, અને એના પછી આવશે કરોડ। તો તમને શું આપેલું છે? 7 કરોડ, એટલે કે 7 આવી ગયા, પછી 52 લાખ, એટલે કે આ 52 લાખમાં આવી ગયા, 21,000, તો આ 2 ને 1,000 નું છે એટલે ત્યાં મૂકવાના 21,000, પછી છે 302, એટલે કે છેલ્લે આવ્યા 302। સમજ પડી? આ સિક્વન્સ તમારે યાદ રાખવાની છે કે એકમ દશક સો, પછી આવશે 1,000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ। પછી ડી જોઈએ, એના પછી ચોથું તમને આપેલું છે રકમમાં 58,423,202, 58,423,000, એટલે કે 423,000, પછી છે 202, એટલે કે 202। હવે જો અત્યાર સુધી તમને આગળ 3 આવ્યા ઈ કરોડમાં હતું અને હવે આવશે મિલિયનમાં, તો મિલિયનમાં કે શું થશે? જ્યારે પણ તમને મિલિયન આપેલું હોય ત્યારે તમારે 3-3 ના ગેપે અલ્પવિરામ મૂકવાનું છે, એટલે કે પહેલા 3 મૂકી અને અલ્પવિરામ આવશે, પછી 3 મૂકી અને અલ્પવિરામ આવશે। મિલિયન સિવાયની જે આપણી ભારતની પદ્ધતિ પ્રમાણે જોઈએ તો પહેલા 3 મૂકીને અલ્પવિરામ, પછી ડાબી બાજુ જેમ જેમ જઈએ ત્યારે 2 સંખ્યા મૂકી અને અલ્પવિરામ આવશે, પરંતુ જ્યારે મિલિયન આવશે ત્યારે પહેલા 3 મૂકીને અલ્પવિરામ, ફરીથી 3 મૂકીને અલ્પવિરામ, ટૂંકમાં 3-3 મૂકીને અલ્પવિરામ આવશે મિલિયન હશે ત્યારે, અને મિલિયનમાં 1,000 પછી ડાયરેક્ટ શું આવશે? તો કે મિલિયન।
એના પછી પાંચમું જોઈએ 23,30,010 23 લાખ પછી છે 30,000 અને 10 હવે જો 10 ની પહેલા તમે 0 નહીં મૂકો ધારો કે હું આવું આવી રીતના લખું 23,30,010 તો તમે સાચું છે કે ખોટું એ ગણવા માટે આપણે જે એકમ દશક છે એવી રીતના ગણીએ તો કા આવશે એકમ દશક 100 1000 10000 અને લાખ તો શું થયું ખાલી 2 લાખ થયા 23 લાખ ન થયા હવે ઉપર જે સાચી જવાબ છે એમાં ગણીએ એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ એટલે કે 23 લાખ થયા તો નીચે તમને જ્યાં પણ સંખ્યા ઘટતી હોય ત્યાં શું મૂકી દેવાનું 0 હવે ખબર પડી કે 10 ની આગળ 0 શું કામે મૂકી છે કારણ કે એક સંખ્યા ઘટતી હોય તો ત્યાં શું મૂકવાનું રહેશે 0 દાખલા નંબર 3 જોઈએ અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તમને એક સંખ્યા આપેલી છે એને તમારે અલ્પવિરામ મૂકવાનો છે અને તમારે ભારતીય સંખ્યા પદ્ધતિમાં લખવાનું છે એમાં પહેલું આપેલું છે અત્યારે હું જે સંખ્યા આપેલી છે એ લખું છું પછી તમને વાંચી અને કહીશ ભારતીય સંખ્યા પદ્ધતિમાં શું આવે તો કે જમણી બાજુથી ડાબી બાજુ જવાનું પહેલા 3 અંક મૂકીને અલ્પવિરામ પછી 2 અંક મૂકીને અલ્પવિરામ આવશે 3 અંક મૂકી અલ્પવિરામ 2 અંક મૂકી અલ્પવિરામ 2 અંક મૂકી અને અલ્પવિરામ હવે જુઓ જી એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ અને કરોડ તો 8 છે એ શું આવશે કરોડમાં એટલે કે 8 કરોડ કરોડ પહેલા શું આવશે તો કે લાખ અને 10 લાખ એટલે 75 લાખ 8 કરોડ 75 લાખ લાખ પહેલા શું આવશે 1000 10000 એટલે કે 95,000 પછી શું આવશે 100 માં એટલે કે 700 અને છેલ્લે શું છે 62 એટલે સંખ્યા થશે 8,75,95,762 બીજી સંખ્યા જોઈએ આ તમને રકમ આપેલી છે તમારે પહેલા અલ્પવિરામ મૂકવાના છે ભારતીય સંખ્યા એટલે કે પહેલા 3 પછી 2 પછી અલ્પવિરામ હવે જુઓ એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ તો 85 છે ઈસેમાં આવશે લાખમાં એટલે કે 85 લાખ 46 છે ઈસેમાં આવશે 1000 એટલે કે 46,000 બે છે એ કયા સ્થાન ઉપર છે તો કે 100 ના સ્થાન ઉપર એટલે કે 200 અને છેલ્લે શું છે તો કે 83 એટલે કે આવશે 83 85,46,283 એના પછીની રકમ અલ્પવિરામ મૂકીએ ભારતીય પદ્ધતિ પહેલા 3 મૂકી અલ્પવિરામ પછી 2 મૂકી અલ્પવિરામ 2 મૂકી અને અલ્પવિરામ મૂકવાના આવશે હવે ફરીથી આપણે એકમ દશક પ્રમાણે જોઈએ તો કે એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ અને પછી આવશે કરોડ તો આ 9 છે એ કરોડ ના સ્થાન ઉપર આવ્યા એટલે આવશે 9 કરોડ પછી 99 છે એ ક્યાં સ્થાન ઉપર આવ્યા છે તો કે લાખ ના એટલે કે 99 લાખ પછી જો 00 છે એ તમારે 1000 ના સ્થાન ઉપર છે પણ તમારે 00,000 એવું લખવાની જરૂર નથી ડાયરેક્ટ સંખ્યા લખવાની એટલે કે 9,99,00,000 છેલ્લે કઈ સંખ્યા છે તો કે 46 એટલે કે 46 તમારે અહીંયા 00,000 એવું લખવાની જરૂર
નથી, તમે ઝીરો લખો કે ન લખો કઈ ફેર પડશે નહીં. એના પછી જોઈએ ડી. એના પછીની સંખ્યા છે એ લખું છું. હવે આપણે એમાં અલ્પમેય વિરામ પહેલા મૂકીએ, ત્રણ મૂકીએ ને અલ્પવિરામ, બે મૂકીએ ને અલ્પવિરામ, બે મૂકીએ ને અલ્પવિરામ. ગણીએ, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ અને કરોડ. તો નવ છે એ કરોડના સ્થાન ઉપર આવ્યા, એટલે કે નવ કરોડ. ચોર્યાસી લાખના સ્થાન ઉપર છે, એટલે કે ચોર્યાસી લાખ. બત્રીસ છે એ હજારના સ્થાન ઉપર આવ્યા, એટલે કે બત્રીસ હજાર. સાત છે એ સોના સ્થાન ઉપર છે, એટલે કે સાત સો. અને શું છે સાતસો પછી? તો કે એક. સાત પછી શૂન્ય એક એવી લખવાની જરૂર નથી, ડાયરેક્ટ શું લખવાનું? સાતસો એક. ચોથો પ્રશ્ન જોઈએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તમને ત્રીજો દાખલો હતો ઈસેમાં લખેલો છે, તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં, એટલે કે કરોડ, લાખ એવી રીતના આપણે લખેલા હતા. આ છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે, એટલે અલ્પવિરામ પણ અલગ રીતે આવશે. આગળ દાખલામાં મેં કીધેલું છે, બીજા દાખલાનો ચોથો છે 58 મિલિયન, એમાં કીધેલું હતું કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આવશે ત્યારે તમારે જમણી બાજુથી ત્રણ ત્રણના ગેપે અલ્પવિરામ મૂકવાના, અને જ્યારે ભારતીય પદ્ધતિ હશે ત્યારે જમણી બાજુથી પહેલાં ત્રણનો ગેપ, પછી બધે બબેનો ગેપમાં અલ્પવિરામ મૂકવાના આવશે. દાખલા નંબર ચાર પહેલો છે. અલ્પવિરામ મૂકીએ, ત્રણ ત્રણના ગેપે મૂકવાના, આ ત્રણ અને આ ત્રણ થઈ ગયા, ત્રણ ત્રણ જમણી બાજુથી લેવાનું. અહીંથી જમણી બાજુ થાય આમ જાઓ એટલે ડાબી બાજુ થશે. હવે આવશે 78,921,000, લખીએ 1,921,000, પછી હજાર, અહીંયા 921 પછી આવશે 1,092. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મિલિયન આવશે જ્યારે ભારતીય પદ્ધતિમાં કરોડ આવે છે. બીજો દાખલો જોઈએ. ઉપર કરેલું છે એમ જ છે, પણ એમાં 1,000 પછી લાખ અને કરોડ આવતા, આમાં 1,000 પછી ડાયરેક્ટ મિલિયન આવશે. અલ્પવિરામ મૂકીએ, સાત મિલિયન 452 હજાર 283. એના પછી જોઈએ, ખાસ ધ્યાન રાખજો, આમાં 1,000 પછી ડાયરેક્ટ મિલિયન આવશે, આમાં 1,000 પછી લાખ અને કરોડ આવતા. ત્રણ ત્રણ ના ગેપે મૂકીએ, 99 મિલિયન. ઓકે, આને આપણે લખવાનું છે શબ્દોમાં. આપણે જેમ દાખલો ત્રણ કરેલો છે એમ જ છે, પણ ખાલી ત્યાં લાખ અને કરોડની જગ્યાએ ડાયરેક્ટ મિલિયન આવશે. 99 મિલિયન, 985 હજાર 102. 99 શું આવશે? મિલિયન. ટૂંકમાં તમે જો એમ યાદ રાખો કે પહેલા ત્રણ, બીજા ત્રણ અને પછી આવશે એ ડાયરેક્ટ મિલિયનમાં આવશે, એટલે કે 99 મિલિયન. પછીની સંખ્યા એમને લખવાની 985,
પછી શબ્દ ઉમેરવાનો છે 1000 અને પછી જે 3 આંકડા છે એ લખવાના 102 એના પછીનો દાખલો છે ત્રણ ત્રણ ના ગેપે પહેલા અલ્પવિરામ મૂકીએ શું કીધું પહેલા ત્રણ પછીના ત્રણ મૂકીને જે સંખ્યા આવશે એ મિલિયનમાં આવશે એટલે કે 48 મિલિયન પછી શું છે તો કે 49,000 49 છે એ તમે જુઓ એકમ દશક 100,000 ને 10,000 માં આવશે એટલે કે 49,000 પછી કયું છે તો કે 831 એટલે કે આવશે 831 અહીંયા તમારું સ્વાધ્યાય 1.1 છે એ પૂર્ણ થાય છે અને મિલિયન વિશે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની સંખ્યા વિશે આપણે આગલા લેક્ચરમાં વધારે માહિતીમાં અભ્યાસ કરીશું.